આપણે ગુજરાતી એક નો પ્રયોગ લઈશું એમાં પાઠ 8 વિડિયો થી કે હાથી હશે એના વિશે આપણે સમજીતી જોઈતી ને એ આપણે જોઈએ સામે આવ્યા હતા પાના નંબર 134 ઉપર પાના નંબર 134 ઉપર પાઠ્ય પુસ્તકમાં તો ઉપર આપણે જોઈએ કે કોણ શું શું કરતું હતું એ વિશે આપણે જોઈએ ને હવે એની નીચે કે तो वाक्य वाचो पहला थयो तेनी नीचे अने लाइन करवानी छे जो विराटे बूट पहेर्या जूरा पाडवाना छे ने तो जो पहला आपणे शुं कहे छे वाक्य वाचो अने जूरा पाडो वाचो अने जूरा पाडो करवानो छे ने आपणे वाक्य वाचीने જુદા પાડવાના છે તો એક નંબર કે છે વિરાટે બૂટ પહેર્યા વિરાટે તમારે લખવાનું નથી તમારે આપેલું છે ને હવે એ નિશારે જવા चार पेन थे
અને આનંદે મને એક પેન આપી અને આનંદે મને
જો કે છે કે આ આ વાક્ય કે છે એ આજના વાક્યમાં આવશે ગઈકાલના આવશે કે આવતીકાલમાં આવશે ગઈકાલ આજ અને આવતીકાલ શું કે છે અંશી પુસ્તક પાસે સંજય સારાઈ જાય છે નીરો પર શાંત બેઠી હતી પ્રીતિ પાણી ભરે છે કાજલ દોડશે મિશા રમતો હતો ગૌરવ આનંદ ગયો હતો હું લખું છું આઠ વાક્યો છે ને હવે તમને બાજુના પાના પર ખાના આપેલા છે પોસ્ટર દોરેલું છે એમાં આપણે લખવાનું છે તો શું લખ્યું છે રવિવાર રવિવાર તો શું છે આજ પછી છે ગઈકાલ પહેલું તો લખ્યું છે તમે આંશી પુસ્તક વાંચી છે આંશી પુસ્તક વાંચતી હતી આંશી પુસ્તક વાંચે હવે બીજું વાક્ય છે સંજય શાળાએ જાય છે સંજય શાળાએ જાય છે તો આજ તો પહેલા આપણે લખીશું સંજય શાળાએ જાય છે હવે ગઈકાલ પર આપણે શું લખીશું સંજય શાળાએ જતો હતો સંજય શાળાએ જતો હતો અને આવતીકાલ અંતરમાં શું લખીશું સંજય શાળાએ જશે સંજય શાળાએ જશે એટલે આટલા વાક્યો આપ્યા છે ને આઠ વાક્યો એ બધા રીતે આપણે લખવાના છે હવે ત્રીજું વાક્ય કયું હતું ત્રીજું નીરો પર શાંત બેઠી હતી તો શું છે નીલોફર શાંત બેઠી છે શાંત બેઠી છે પછી નીલોફર શાંત બેઠી હશે નીલોફર શાંત બેઠી હતી અને નીલોફર શાંત બેસશે હવે કયું વાક્ય આવશે કે પ્રીતિ પાણી ભરે છે તો આમાં લખીશું આપણે પ્રીતિ પાણી ભરે છે પછી પ્રીતિ પાણી ભરતી હતી અને હવે આવતીકાલમાં લખીશું પ્રીતિ પાણી ભરશે પ્રીતિ પાણી ભરશે
કાજલ દોડે છે હવે કાજલ દોડતી હતી કાજલ દોડતી હતી ને આમાં લખાશે કાજલ દોડશે કાજલ દોડશે હવે છઠ્ઠું વાક્ય છે વિશાલ રમતો હતો તો કે વિશાલ રમે છે વિશાલ રમે છે પછી વિશાલ રમતો હતો વિશાલ રમતો હતો અને સોમવારમાં વિશાલ રમશે વિશાલ રમશે પછી છે સાતમું વાક્ય ગૌરવ આનંદ ગયો હતો તો અમાર લખીશું ગૌરવ આનંદ જાય છે હવે ગઈકાલમાં તો કે ગૌરવ આનંદ ગયો હતો ગૌરવ આનંદ ગયો હતો અને ગૌરવ આનંદ જશે ગૌરવ આનંદ જશે પછી છે આઠમું વાક્ય હું લખું છું તો શું આવશે હું લખું છું પછી હું લખતો હતો હું લખતો હતો અને આવતીકાલ આવશે હું લખીશ હું લખીશ તો આપણને આઠ વાક્યો આપ્યા છે તો શું કહે છે આપણે આજે કરવું હોય તે વાક્ય કેવી રીતે બોલાઈને લખાય ગઈકાલે કેવી રીતે કર્યું હતું તો એ રીતે લખવાનું અને આવતીકાલે કેવી રીતે આપણે કરીશું એ રીતે લખવા તો આજે વેકેશન જે સાયા જાય છે હવે ગઈકાલે આપણે છે કે ગઈકાલે એટલે ગઈકાલનો દિવસ જતો રહ્યો હોય તો કે સંજય સારાએ જતો હતો અને આવતીકાલ એટલે કે આવશે તો સંજય સારાએ જશે આવતીકાલે તેમ થોડો બોલે કે સંજય સારાએ જતો હતો ના સંજય સારાએ જશે પછી આજના શું છે નીલોફર શાંત બેઠી છે કોઈ વ્યક્તિ શાંત બેઠે તો કહે ને કેમ શાંત બેઠું છે એટલે કે નીલોફર શાંત બેઠી છે હવે ગઈકાલે શું હતું તો કે નીલોફર શાંત બેઠી હતી આવતીકાલે તો કે નીલોફર શાંત બેસશે ત્રીજું પ્રીતિ આજમાં કહીએ તો કે પ્રીતિ પાણી ભરે છે આજે પ્રીતિ પાણી ભરે છે ગઈકાલની વાત કરીએ તો કે પ્રીતિ પાણી ભરતી હતી અને આવતીકાલ માટે કહીએ તો કે પ્રીતિ પાણી ભરશે પછી કાજલ આજમાં શું છે કાજલ દોડે છે ગઈકાલમાં બોલવું હોય તો કાજલ દોડતી હતી અને આવતીકાલ માટે બોલવું હોય તો કાજલ દોડશે હવે એના પછી વાક્ય આજનામાં તો કે વિશાલ રમે છે ગઈકાલમાં કેવો તો વિશાલ રમતો હતો અને આવતીકાલમાં કેવો તો વિશાલ રમશે પછી આજમાં ગૌરવ આનંદ જાય છે ગૌરવ આનંદ જાય છે પછી ગૌરવ આનંદ ગયો હતો ગૌરવ આનંદ ગયો હતો અને આવતીકાલમાં ગૌરવ આનંદ જશે પછી આજ્ઞામાં હું લખું છું આવતીકાલમાં અરે ગઈકાલમાં હું લખતો હતો અને આવતીકાલમાં આવશે હું લખીશ તો તમને આવી રીતના કોઠો આપેલો છે ને એમાં આવી રીતના એક વાક્ય એક જ લીટીમાં લખવાનું છે બરોબર ને તો આ રીતે તમારે વાક્યો લખવાના છે પાઠ્ય પુસ્તકમાં તો આટલા તો લખવાનું જ નથી ખ્યાલ આવ્યો તો આટલું તમારે લખાઈ ગયું હવે આપણે એના પછીનું આગળ જોઈએ સાથે ગયું ને તમારે જો આ વાક્ય લખાઈ જાય એક વાક્ય તો લખેલું આપેલું છે એટલે
કે છે કૌંસમાં આપેલા ક્રિયાનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો સો કે છે ખાલી જગ્યા પૂરો કે છે કૌંસમાં આપેલ ક્રિયાનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે તો કે વેલી એક નંબર વેલી હું વેલ સવારે વેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી કરું શું કે છે હું સવારે વેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી કૌંસમાં કરું તો હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી કરું એવું આવે ના તો શું આવે ચી ચી કરતી હતી તો કે છે હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી કરતી હતી પછી કે છે અત્યારેથી આમરામાં અત્યારે તે ગઈકાલ આજના આવતીકાલ વિશે વાત કરે એ રીતે જ છે તો અમારે પણ ખાલી
રજાઓમાં અમદાવાદ ખાલી જગ્યા જવું. પછી બીજું વાક્ય શું છે? અંકિત રજાઓમાં અમદાવાદ અરે અત્યારે સોરી હા અત્યારે જ તે. બીજું વાક્ય તો આ છે, અત્યારે તે નડિયાદ શું કે છે? અંકિત રજાઓમાં અમદાવાદ આજ એટલે જાય છે, અમદાવાદ જાય છે. આમાં શું આવશે? આ શું વાક્ય લખ્યું? હવે અત્યારે તે નડિયાદ, અત્યારે તે નડિયાદ અરે અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો. ગયો હતો એટલે કઈ કાળ ગયો હતો? શું કે છે? અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો. હવે અત્યારે તે નડિયાદ જવું તો શું કે છે? જાય છે, જાય છે, જાય છે. પાંચમું વાક્ય, જાવેદી બાગમાં, જાવેદી બાગમાં ફૂલ છોડ ખાલી જગ્યા રોપવું. આજે તે બીજું વાક્ય, આજે તે ફૂલ તુલસીનો છોડ ખાલી જગ્યા રોપો. તો હવે શ્યાવેરી બાગમાં ફૂલ છોડ ખાલી જગ્યા તો કઈ કાલ છે? તો કે જામેરી બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા. તો શું આવશે જવાબમાં? રોપ્યા હતા. હવે આ આજ છે, તો કે આજે તે તુલસીનો છોડ રોપે છે, છોડશે, રોપે છે. તો આ આપણે આગળ વાક્ય લખીએ ને, કોષ્ટક બનાવે ને, ગઈકાલ આજ અને આવતીકાલ એના પછી જે વાક્ય કીધું, હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચી ચી કરતી હતી, આજ હું થયું. હવે અત્યારેથી આંગણામાં ચી ચી કરે છે એ પણ આજ હું થયું. બીજું, ગઈકાલે ઝાડ પર માંદરા ભાઈ ગીત ગાતા હતા. તો ગઈકાલ આપી છે ને એટલે ગઈકાલ. આજે ઘરના છાપરા પર માંદરા ભાઈ ગાય છે. તો આજ થયું. રુદ્રએ ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી, ગઈકાલ આપ્યું છે એટલે ખાધી હતી થાય ને. આજે શાળામાં પણ તે પૂરી ખાય છે. આજે ચોથું, અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો, ગઈકાલ થયું. અત્યારે તે નડિયાદ જાય છે, અત્યારે લખ્યું છે ને એટલે આજ થયું એટલે કે છે ને જાય છે. પાંચમું, જાવેરી બાગમાં ફૂલ છોડ ખાલી જગ્યા તો કે રોપ્યા હતા. હવે આજે તે તુલસીનો છોડ ખાલી જગ્યા આજ લખ્યું છે ને તો રોપે છે. તો તમારે તો આ ખાલી જગ્યાઓ આપેલી છે, ખાલી તમારે ખાલી જગ્યામાં જવાબ જ લખવાના છે. બીજું તો તમારે પાઠ્યપુસ્તકમાં